નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી 2024ની અંદર ટોટલ 2750 જેટલી જગ્યાઓ માટે આવી રહી છે. આવું અગાઉ સોશિયલ મીડિયાની અંદર આપણે જાણ્યું છે. ચૂંટણી આવી રહી છે તો સરકાર અવનવી ભરતી જાહેરાત પણ કરતી રહી છે અને એની સાથે સાથે ભરતીના નિયમોમાં પણ ઘણી વખત ફેરફાર કરે છે. હમણાં આપણે LRDની ભરતીની જે લાયકાત નિયમો છે, સોરી પરીક્ષા પદ્ધતિ છે, એની અંદર ફેરફાર કર્યા છે આપણે જોયા છે. આવી બીજી પણ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા છે, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી પરીક્ષા પદ્ધતિ લેવી. હવે આવી રીતે વિદ્યા સહાયક ભરતી જે 2750 માટે આવવાની છે એની જગ્યાઓ કેટલી કેટલી આવશે, એને ટેટના માર્ક્સના આધારે જ ભરતી કરાશે અને જૂની ટેટની વેલિડિટી ગણાશે કે કેમ, આ બાબતને લઈને પણ એક અગત્યનો મેસેજ વાયરલ થયો છે. હવે આવા મેસેજ છે, એ વાયરલ મેસેજ છે, વોટ્સઅપની અંદર ફરતો થયો છે. આ મેસેજની હું પુષ્ટિ નથી કરતો અને સાચું છે કે ખોટું એ પણ આપણે જાણતા નથી. જ્યારે નિયમો આવે ત્યારની વાત ત્યારે છે, પરંતુ કેવો મેસેજ વાયરલ થયો છે અને કઈ રીતની જે પદ્ધતિ છે એની અંદર ચેન્જીસ થવાના છે એ આપણે જોવાનું છે. આવો તો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. હવે વાયરલ મેસેજ કંઈક આ પ્રમાણે તમે ડિસ્પ્લે પર બાજુમાં જોઈ શકો છો કે 2750 વિદ્યા સહાયક ભરતી અપડેટ. એમાં 2750ની અંદર અન્ય માધ્યમની 600 જેટલી જગ્યાઓ છે, ગુજરાતી માધ્યમની 2150, એમાં ગુજરાતી માધ્યમમાં 1-5માં 824 જેટલી જગ્યાઓ આવશે. એની અંદર સામાન્ય પ્રવાહમાં 742 અને વિજ્ઞાન પ્રવાહમાં 82 એમ થાય અને 824 થશે. ગુજરાતી માધ્યમમાં 6-8ની અંદર 1326 જેટલી જગ્યાઓ આવશે. એની અંદર ગણિત વિજ્ઞાનની 621, સામાજિક વિજ્ઞાનની 498 અને ભાષાની 204 જેટલી જગ્યાઓ આવશે. એની અંદર નીચે લખ્યું છે કે પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબતનો ઠરાવ થયા બાદ જાહેરાત આવશે. ઠરાવ 1 વીકમાં આવશે અને ત્યાર પછી જાહેરાત આવશે. અને ઇન્ડિકેટ પણ કર્યું છે કે માત્ર TET 1 અને 2ના માર્ક્સ પર ભરતી કરવામાં આવશે. હવે જે છેલ્લો મુદ્દો ઇન્ડિકેટ કર્યો છે કે માત્ર TET 1 અને TET 2ના માર્ક્સ પર ભરતી કરવામાં આવશે, તો આ મુદ્દો થોડો મારા મગજમાં બેઠો નથી, પરંતુ વાયરલ મેસેજ કંઈક આ પ્રમાણે થયો છે. તો આ વાયરલ મેસેજની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી. લાયકાતોની અંદર કદાચ ફેરફારનો ઠરાવ થાય અને પછી જાહેરાત આવે એવું પણ બની શકે છે. TET 1 અને 2ના માર્ક્સ પર જ ભરતી થાય, મેરિટ ગણતરી ના થાય, તો આવું પણ શક્ય બની શકે છે. હવે આટલી બાબતો સિવાય TET ની વેલિડિટી બાબતનો પણ એક અગત્યનો મેસેજ વાયરલ થયો છે કે જે ઉમેદવારોએ TET 1 અને TET 2 2023ની અંદર પાસ કરી છે, આટલા ઉમેદવારો જ નવી ભરતીની અંદર એપ્લાય કરી શકશે. પરંતુ જૂની માર્કશીટ વેલિડ કોની કોની ગણવી એ બાબતે અગત્યનો મેસેજ છે. એટલે જે ઉમેદવારોએ વર્ષ 2023ની અંદર જ TET 1 અને TET 2 પાસ કરી છે, આવા ઉમેદવારોની જૂની માર્કશીટ વેલિડ ગણાશે. એટલે એમની પાસે બે ઓપ્શન અવેલેબલ થશે કે જેમ એમને જૂની માર્કશીટ જે TET ની છે એના આધારે એપ્લાય કરવું છે કે નવી માર્કશીટના આધારે. ઓબ્વિયસલી આપણે જેના માર્ક્સ વધારે હોય એ માર્કશીટના આધારે આપણે એપ્લાય કરવાનું થાય. પરંતુ જે ઉમેદવારો 2023 પહેલાં TET પાસ કરી છે, 2023ની TET પાસ કરી નથી, આવા ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં. આવો વાયરલ મેસેજ છે. તો આ પ્રમાણે મિત્રો વાયરલ મેસેજ મળ્યા છે. આ મેસેજને વાયરલ એટલા માટે કહેવામાં આવે છે કે આ મેસેજની પૃષ્ઠતા નથી, સત્યતા કેટલી છે એની આપણને ખ્યાલ નથી. ખરેખર આવું બનશે કે કેમ એનો પણ આપણને ખ્યાલ નથી. એટલે કોઈ આવા મેસેજથી ગભરાઈ ના જતા, જ્યારે ઓફિશિયલ ઠરાવ આવે ત્યારે જ એને સાચો માનવામાં આવે છે. સાચું શું અને ખોટું શું એ આપણે જાણતા નથી, એ તો સરકારને જ ખબર હશે. પરંતુ ઓફિશિયલ ઠરાવ આવે એની રાહ જોઈ રહીશું, ત્યાર પછી 2750ની જે ભરતી છે એના જાહેરાત અને નીતિ નિયમો આવી જશે. તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.